મિત્રો, આની પહેલા આપણે જ્યારે મળેલા ત્યારે આપણે ધ્વનિ વિશે અમુક વસ્તુ જાણેલી. આજે આપણે એમાં જ આગળ વધશું. આની પહેલા આપણે જ્યારે મળેલા ત્યારે આપણે જાણેલું કે ધ્વનિ કયા પ્રકારની હોય છે, એક જગ્યા પરથી બીજી જગ્યા પર પસાર કઈ રીતના થાય છે, અને એવી જ બીજી ઘણી વસ્તુઓ જાણેલી. પણ આ વખતે આપણે ધ્વનિ કયા બે પ્રકારમાં વિભાજિત થઈ છે એ જાણશું. પછી આપણે જાણશું કે આપણે કઈ ધ્વનિ સાંભળી શકીએ છીએ, અને પછી ધ્વનિના જ વિષયમાં થોડીક અંદરની વસ્તુઓ જાણશું, જેમ કે આવૃત્તિ શું હોય છે, કંપ વિસ્તાર શું હોય છે, અને એવી બીજી ઘણી બાબતો. તો ચાલો આગળ વધીએ. હવે આપણે પહેલા જાણી લઈએ કે આજનો આપણો અભ્યાસક્રમ શું છે. તો સૌથી પહેલા તો તરંગના પ્રકાર. તો તરંગ બે પ્રકારની હોય છે, એક હોય છે યાંત્રિક અને એક હોય છે બિનયાંત્રિક. એટલે એક જેમાં માધ્યમનો ઉપયોગ થાય છે અને બીજો જેમાં માધ્યમનો ઉપયોગ નથી હોતો. પછી આપણે જાણશું તરંગની લાક્ષણિકતાઓ, એટલે કે તરંગની લંબાઈ, તરંગનો આવર્તકાર, તરંગની આવૃત્તિ અને બીજી એવી બધી વસ્તુ. અને પછી છેલ્લે આપણે જાણીશું કે ધ્વનિ તરંગો એટલે કેવી હોય છે અને એના વિસ્તાર. વિસ્તાર એટલે કે આપણે કઈ ધ્વનિ સાંભળી શકીએ, કઈ આપણે નહીં સાંભળી શકીએ. તો ચાલો હવે આ બધું આપણે જાણીએ. તો આગળ વધતા પહેલા સૌથી પહેલા તો આપણે તરંગના બે પ્રકારના વિશે જાણીએ. તો એક હોય છે યાંત્રિક તરંગો, જેને અંગ્રેજીમાં મિકેનિકલ વેવ્સ પણ કહેવાય છે. જે તરંગને પ્રસારણ માટે માધ્યમની જરૂરત ન હોય ને, એ લોકોને બિનયાંત્રિક કહેવાય, અને જે તરંગો માટે માધ્યમ જરૂરી હોય છે ને, એને યાંત્રિક તરંગો કહેવાય. અને ધ્વનિ જે છે ને, જે આપણે બોલીએ, એ કોઈને સંભળાય ને, તો એક યાંત્રિક તરંગ છે. તમે એ તો સાંભળ્યું હશે ને કે સ્પેસમાં, એટલે કે પૃથ્વીની બહાર, તો કે તમે ચંદ્ર પર જાઓ તો ત્યાં તમારાથી વાત નહીં થાય, કારણ કે ત્યાં કોઈ માધ્યમ જ નથી. ને માધ્યમ ના હોય ને, ત્યાં સુધી ધ્વનિ એક જગ્યા પરથી બીજી જગ્યા પર પસાર જ ન થઈ શકે. અને બીજી હોય છે બિનયાંત્રિક તરંગ, એ હોય છે જેમાં માધ્યમની જરૂરત નથી હોતી. જેમ કે તમે લાઇટ વિશે તો જાણતા જ હશો કે સૂર્યથી આપણા પૃથ્વી ગ્રહ પર આવે છે તો વચ્ચે કોઈ માધ્યમ નથી હોતું, તો પણ એ આવે છે નહીં, તો એક બિનયાંત્રિક તરંગ છે. ચાલો આગળ વધીએ. હવે યાંત્રિક તરંગ જે હોય ને, એના પણ પ્રકાર હોય છે. એક હોય છે લંબગત તરંગ, જેને અંગ્રેજીમાં ટ્રાન્સવર્સ વેવ્સ કહેવાય છે, અને બીજી હોય છે સંગત તરંગ, એને અંગ્રેજીમાં લોંગિટ્યુડનલ વેવ્સ કહેવાય છે. તો જે તરંગના પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના ડોલનો તરંગ પ્રસરણની દિશાને લંબ દિશામાં થતા હોય ને, તેવા તરંગને લંબગત તરંગ કહેવાય. જેમ કે અહીંયા જો તમે જોવ છો કે આપણે જે તરંગ છે એ આમ જાય છે, આ ઉપરવાળા ચિત્રની વાત કરું છું, પણ જ્યારે એમાં જે ડોલન થાય છે એ આમ થાય છે, એટલે એની લંબ દિશામાં થાય છે. તો આ પ્રકારની જે તરંગો હોય ને, એને આપણે લંબગત તરંગ કહીએ છીએ. અને અમુક હોય છે આ સંગત તરંગ, એ આવાળું છે. આ જો આ તમને સ્પ્રિંગ જેવું દેખાય છે, એટલે આમાં કેવું હોય કે જેમ કે તમે અગર કોઈ વસ્તુ કહો તો, એટલે આ સૌથી પહેલા અહીંયા કોઈ પદાર્થ હશે, એમાંથી એ બીજા પદાર્થમાં પસાર થશે, એમાંથી એ ત્રીજા પદાર્થમાં પસાર થશે, અને એમ કરીને એ આગળ જયા કરશે. તો આવી પ્રકારની જે તરંગ હોય ને, એને સંગત તરંગ કહેવાય છે. તો આપણે એના વિશે આગળ જાણશું. અને આપણી જે ધ્વનિ હોય ને, એક લંબગત તરંગ હોય છે. ચાલો હવે આગળ વધીએ. જો હમણાં જ મેં તમને કીધેલું કે ધ્વનિ જે હોય એ લંબગત તરંગ હોય, એટલે તમે ખબર છે આપણે કોઈ દોરીને, આમ દોરી માની લો કે કોઈ દિવાલ સાથે બાંધી છે આવી રીતના. હવે જ્યારે તમે એને આમ એક બાજુથી આમ ઉચકશો, આમ મેં ઉચકી દોરીને, અને પછી આ જે દોરી છે ને એને તમે ઝાટકો, તો એ કેવી બનશે? એ આમ આવી બની જશે, આવી આવી થઈ જાય, આવી એને ઝાટકવા પર. તો આપણી જે ધ્વનિ છે ને, એ પણ આ જ રીતના પસાર થાય છે. હવે આપણે આ જે ધ્વનિનું જે તમને ચિત્ર દેખાય છે ને, એક ધ્વનિનું, એના જ વિશે આપણે અલગ અલગ વાત કરશું. તો સૌથી પહેલા તો તરંગની લંબાઈ શું છે. તો તરંગની જે લંબાઈ છે ને, એને અંગ્રેજીમાં વેવલેન્થ પણ કહેવાય. તો
આ જો, આ જે સૌથી ઉપરનો ભાગ છે આ એક, અને આવો જ આ બીજો સૌથી ઉપરનો ભાગ. તો આ બે વસ્તુ વચ્ચેનો જે અંતર છે ને, આ એને આપણે તરંગની લંબાઈ કહીએ છીએ. પછી તરંગનો કંપ વિસ્તાર, એટલે માની લો કે આ જે હું લીટી દોરું છું ને, એ લીટી પર ધ્વનિનો કોઈ વેગ નથી. એટલે એ શરૂઆતમાં જ્યારે આપણે કંઈ બોલેલા નહીં ત્યારે આવી રીતના હતી. તો આ એ જેટલું આ નીચે, આ જેટલું અહીંયાથી ઉપર ગયું છે ને, આ વાળું આ જે સૌથી ઊંચું, એને આપણે કહીએ છીએ તરંગનો કંપ વિસ્તાર. અને હવે આપણે જાણીએ તરંગનો આવર્તકાળ, એટલે તરંગ પ્રસરણની દિશામાં કોઈ એક તરંગ લંબાઈ જેટલું અંતર કાપે ને, એમાં એને જેટલો સમય લાગે ને, એને આપણે કહીએ છીએ તરંગનો આવર્તકાળ. એટલે માની લો કે તમે કઈ બોલ્યા, તો આ એક તરંગ લંબાઈ એટલે કે આ એક વેવલેન્થ જેટલો ભાગ જ્યારે આગળ વધે ને, એને કહેવાય છે આપણે આવર્તકાળ. હવે આપણે જાણીએ તરંગની આવૃત્તિના વિષયમાં, એટલે તરંગની આવૃત્તિ એટલે કે એક સેકન્ડનો સમય છે, એમાં કેટલી વાર આ તરંગ લંબાઈ જેટલું અંતર કાપે છે, એટલે કેટલા ભાગ આટલું અંતર કાપે છે, કાં તો કેટલા ભાગની છે, તો આપણે એમ કહીએ કે કેટલા શૃંગ અંતર કાપે છે ને, એને આપણે કહીએ તરંગની આવૃત્તિ. અને તરંગની આવૃત્તિને આવી રીતના લખાય છે એફ થી, એફ એટલે તરંગની આવૃત્તિ, અને એને જે વ્યાખ્યા હોય છે ને એ આવી હોય છે, એ હોય છે એક, અને એકનો ભાગાકાર કુળ એના આવર્તકાળથી. તો આનાથી તમને તરંગની આવૃત્તિ મળે. અને તરંગની જે આવૃત્તિ હોય છે ને, એનું જે યુનિટ હોય છે ને, એસઆઈ યુનિટ, એ હોય છે હર્ટ્ઝ. એને આવી રીતના લખાય છે. આ તરંગની આવૃત્તિનું યુનિટ હોય છે હર્ટ્ઝ. પછી આપણે જાણીએ હવે તરંગના વેગ વિશે. તરંગનો વેગ એટલે હવે જો તમને તરંગની લંબાઈ ખબર છે, કાં તો તમને એ ખબર છે કે તરંગે કેટલું અંતર કાપ્યું અમુક સમયમાં, તો એ જે કાપેલું અંતર છે એ અને એનું ભાગાકાર તરંગના લીધેલા સમયથી, તો એ તમને આપે છે તરંગનો વેગ. હવે તમે આ બધી વસ્તુ જાણી લીધી ને, આ જ બધી વસ્તુઓનો આગળ પણ ઉપયોગ આવશે, તો આ વસ્તુ જરાક ધ્યાન રાખજવાનું. અહીંયા જો આપણે અલગ અલગ માધ્યમમાં આ ધ્વનિનો, ધ્વનિની જે વેગ હોય છે ને એ બતાવ્યો છે, જેમ કે કોપરમાં 6420 મીટર પર સેકન્ડ છે એની, એવી રીતના સ્ટીલ છે, બેરિલિયમ છે, એવા ઘણા બધા ઉદાહરણો છે જેમાં આ લોકોએ આપણે તરંગની જે કુળ ગતિ હોય છે ને એ બતાવી છે. તો હવે આગળ વધીએ. હવે ઘણી વાર ખબર છે એવું થાય કે કોઈ બોલે તો કોઈ બહુ આછું બોલે, તમને સંભળાય નહીં. તો ઘણી વાર થતું હશે ને તમારી સાથે કે કોઈ કંઈક કીધું પણ બહુ ધીમું સંભળાયું. એનું કારણ એ હોઈ શકે કે કાં તો એ વ્યક્તિ બહુ દૂર હોય તમારાથી અને ધીરું બોલે, કાં તો એ અવાજ જ એવી, તરંગનો એ અવાજ જ એવો નીકળે કે તમારા કાન સુધી પહોંચી જ ના શકે. જાણે કે આપણે જે ધ્વનિ સાંભળી શકીએ ને એ 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ સુધી ના જઈ શકે. અગર આ જે અંતર છે ને એની બહાર અગર તમારી ધ્વનિ હોય ને તો તમે સાંભળી જ ના શકો. જેમ કે ઘણા બધા એવા અવાજો હોય છે જે જાનવરોને સંભળાય છે પણ માણસોએ નથી સાંભળી શકતો. એનું કારણ જ આ હોય છે કે એ જે માણસ સાંભળી શકે ને ધ્વનિ, એ અંતરમાં જ નથી, એ બહારના અંતરમાં છે. એટલે જેમ કે કૂતરાઓ જે હોય છે ને એ 20 હર્ટ્ઝ હોય ને એના કરતાં પણ ઓછી ધ્વનિ સાંભળી શકે છે. એટલે તમે ક્યારે પણ જોયો છે ને કે તમે કૂતરાની પાસે બિલકુલ અવાજ કર્યા વગર પણ ચાલો અને સૂતું હોય ને તો એ તરત ઉઠી જાય છે. તો એની પાછળનું જે કારણ છે ને એ આ છે. પછી આવે અવશ્રાવ્ય ધ્વનિ. આ જે હોય ને આની આવૃત્તિ 20 હર્ટ્ઝથી ઓછી હોય છે, એટલે કૂતરાઓ આ સાંભળી શકે છે. એટલે કૂતરાઓ 20 હર્ટ્ઝથી ઓછું અને 20,000 હર્ટ્ઝ સુધીનું પણ સાંભળી શકે છે. તો આવી ધ્વનિને અંગ્રેજીમાં કહેવાય છે ઇન્ફ્રાસોનિક સાઉન્ડ. અને છેલ્લે આવે છે આ અલ્ટ્રાસોનિક સાઉન્ડ. આ
એટલે આ ધ્વનિ તમે સાંભળો ને તો તમારા કાનમાં બહુ જોરમાં, એટલે તમને બહુ વધારે ઘણું પેલું દુઃખ થાય, એટલે તમને વાગે, બહુ વધારે વાગે આવો અવાજ. આવો અવાજને કહેવાય છે પરાશ્રાવ્ય ધ્વનિ. આ ઘણા જે આપણા વિજ્ઞાનના લાગતા વળગતા કામ હોય છે ને એમાંનો ઉપયોગ થાય છે. જેમ કે તમે ખબર છે કે આપણે સમુદ્રની સપાટી કેટલી ઊંડી છે ને એ આપણે પરાશ્રાવ્ય ધ્વનિથી માપી શકીએ. તો આવી બધી ઘણી વસ્તુ આપણે આગળના ભાગમાં જાણીશું. આજ માટે આટલું જ. હવે આગળ આપણે આવશું ને તો ત્યારે આપણે એ જાણીશું કે આપણે ધ્વનિનો ઉપયોગ અલગ અલગ જગ્યાએ કઈ રીતના કરી શકીએ. આપણે પરાશ્રવ્ય ધ્વનિનો ઉપયોગ જાણીશું. પછી આપણે જાણીશું આપણા કાનના વિષયમાં, એટલે આપણો કાન અવાજ કઈ રીતના સાંભળી શકે છે. તમે ચોંકતા હશો ને કે આપણું માનવીય શરીર આટલી બધી વસ્તુ કઈ રીતના કરી શકે, અને એમાં બી સાંભળવાનું તો બહુ જ અજીબ છે. તો આપણે સાંભળીએ કઈ રીતના એના વિશે આગળ જાણીશું. પછી આપણે જાણીશું ચામાચીડિયાના વિષયમાં. તમને એવું તો ખબર હશે ને કે ચામાચીડિયા જોઈ નથી શકતા, એટલે એ લોકો જ્યારે બી હલનચલન કરે ને તો એ લોકો પરાશ્રાવ્ય ધ્વનિ નીકાળે અને એનાથી એ લોકો સાંભળે છે કે શું થાય છે એ લોકોની આસપાસ. તો આપણે એ બધી વસ્તુઓ આગળના ભાગમાં જાણીશું. તો અત્યાર સુધી માટે આટલું જ. ચાલો પછી મળીએ.